विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे धोरण 6 विषय गणित 11मो चेप्टर बीज गणित एमां चौरस लंबचौरस एवी रीते जे नियमित आकारो छे एनी परिमितिना सूत्र विषे अभ्यास करीशुं। तो सौथी पहेलो टॉपिक छे आपणो चौरस। तो आप सब जाणो छो कि चौरसनी आकृति केवी होय। तो बाजूमां मैं दोरेली छे, जो चौरस एटले एवो एवी आकृति के जेनी चारे बाजू सरखी होय। चारे बाजू सरखी एटले चारे बाजूनी जे लंबाई छे ने एल वडे दर्शावू। एल 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 तो चार वक्त एल आवे। अने परिमिति एटले चारे बाजूनो सरवाळो। चौरस में चार बाजू होय एटले चारे बाजूनो सरवाळो। चौरसनी परिमिति एटले चारे बाजूनो सरवाळो। तो एल प्लस एल प्लस एल प्लस एल एटले चार वक्त आवे एटले फोर एल। फोर एल आवी रीते आपणे लखी शकीए चौरसनी परिमितिनुं सूत्र। एवी रीते बीजो टॉपिक छे लंब चौरस। तो लंब चौरस ई एक प्रकारे चौरस जेवी ज आकृति थई, पण फेर शुं पड़े? तो कि एमां लंबाई अने पहोळाई अलग अलग होय। ज्यारे चौरसमां लंबाई अने पहोळाई बधुं सरखुं होय, જ્યારે લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ અલગ અલગ હોય। લંબાઈને એલ કહેવાય અને પહોળાઈને બી કહેવાય। લંબાઈને એલ કહેવાય અને પહોળાઈને બી કહેવાય। તો બે વખત એલ આવે અને બે વખત બી આવે। જો ચારે બાજુનો સરવાળો કરીએ આપણે, પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો। તો બે વખત એલ આવે, બે વખત બી આવે, એટલે બે કૌંસમાં એલ વત્તા બી। લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર, બે કૌંસમાં એલ વત્તા બી। એલ એટલે લંબાઈ અને બી એટલે પહોળાઈ। લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ। હવે પછી છે અંકગણિતનો નિયમ। અંકગણિતનો નિયમ તો એમાં પહેલું, બે અંકોના પરિવર્તનીય સરવાળા। બે અંકોના પરિવર્તનીય સરવાળા એટલે કે સરવાળા માટે ક્રમનો નિયમ, ક્રમનો ગુણધર્મ, સરવાળો છે। તો બે સંખ્યા લઈએ એ અને બી, તો એ અને બીનો સરવાળો કરું કે બી અને એનો, એટલે કે ઉલટાવી નાખવું, એને સરવાળો કરવો છે। તો સંખ્યાઓને આપણે ઉલટાવી નાખીએ તો પરિણામમાં કંઈ ફેર પડતો નથી। જોઈએ આપણે, ત્રણમાં ચાર ઉમેરું કે ચારમાં ત્રણ ઉમેરું, જવાબ સરખો જ આવશે। ત્રણમાં ચાર ઉમેરીએ, ચારમાં ત્રણ, તો આ રીતની જે ગોઠવણી છે, આ નિયમ જે છે, એને કહેવાય સરવાળા માટે ક્રમનો ગુણધર્મ। સરવાળા માટે ક્રમ, ક્રમ બદલાવવાથી, આ ક્રમ બદલાવી નાખો તમે જો તો કાંઈ ફેર પડતો નથી। એવું 37માં 73 ઉમેરો કે 73માં 37 ઉમેરો, સરખું। આ નિયમ કયો છે? તો કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ। પરીક્ષામાં એક માર્કમાં આ રીતનો દાખલો પૂછાય છે। 14માં 27 ઉમેરો કે 27માં 14, સરખું જ થાય। 5માં 0 ઉમેરો કે 0માં 5, એ પણ સરખું જ થાય। તો આ નિયમ જે છે એ સરવાળા માટે ક્રમનો ગુણધર્મ છે। સરવાળા માટે ક્રમનો ગુણધર્મ, ક્રમ બદલાવવાથી સરવાળામાં કંઈ ફેર પડતો નથી। બીજો નિયમ છે, બે અંકોના પરિવર્તનીય ગુણાકાર, એટલે જેમ સરવાળાનું જોયું એમ ગુણાકાર, ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ। ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ, એ ગુણ્યા બી કરીએ કે બી ગુણ્યા એ, એટલે કે ક્રમ બદલાવી નાખીએ, તો ગુણાકારમાં કંઈ ફેર પડશે નહીં। જો 4 × 3 કરું હું તોય મને જવાબ 12 જ મળે, અને 3 × 4 કરું તોય મને જવાબ 12 જ મળે, તો પરિણામમાં કંઈ ફેર પડતો નથી। તો આ રીતનું જે પરિણામ ગોઠવેલું હોય એને કહેવાય ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ। 37 × 73 કરીએ કે 73 × 37, 14 × 27 કરીએ કે 27 × 14, 5 × 0 કરીએ કે 0 × 5, આ બધી જ ગોઠવણી કઈ છે?
तो कि गुणाकार माटे क्रमनो गुणधर्म, गुणाकार माटे क्रमनो गुणधर्म। हवे पछी छे अंकोनु विभाजन, त्रीजो नियम। अंकोनु विभाजन, पण विभाजन केवी रीते करवानुं? तो याद राखवानुं के गुणाकारनुं सरवाळा पर विभाजन थाय, गुणाकारनुं सरवाळा पर विभाजन। आवी रीते तमने गोठवणी आपेली होय, ए गुणिया बी वत्ता सी, आ કૌંસમાં છે જો, ए गुणिया पहला गुणाकार आव्यो अने पछी सरवाळो आव्यो, तो गुणाकारनुं सरवाळा पर विभाजन। तो शुं करवानुं? तो के पहला ए नो गुणाकार बी साथे करो, जो अहींया ए नो गुणाकार बी साथे, ए नो गुणाकार बी साथे, ए गुणिया बी, आ प्लस ने निशानी होय तो प्लस, अने जो आनी बदले माइनस होय तो माइनस। पाछो ए नो गुणाकार सी साथे करवानो, एटले ए गुणिया सी, आवी रीते। तो आ थयुं गुणाकारनुं सरवाळा पर विभाजन। उदाहरण जोईए, धारो के तमने सात गुणिया आड़तरीस आपेलुं छे, सात गुणिया आड़तरीस, आ आड़तरीस छे, तो आड़तरीसना तमे भाग पाड्या तीस वत्ता आठ, तीस वत्ता आठ, एवी रीते जो आड़तरीसना भाग पाड्या तीस वत्ता आठ। हवे सातनो गुणाकार पहेला तीस साथे करवानो, जो आ कही रह्यो सातनो गुणाकार तीस साथे, पछी प्लस छे तो प्लस, हवे सातनो गुणाकार आठ साथे करवानो। सातनो गुणाकार तीस साथे करो एटले सात तेरी एकवीस, अने पाछळ शून्य एटले बसो दस, અને સાતનો ગુણાકાર આઠ એટલે સાત અઠા છપ્પન, વચ્ચે આ પ્લસની નિશાની। હવે આ બેનો સરવાળો કરી નાખીએ તો જવાબ મળે બસો છાસઠ, એટલે સીધો સાત ગુણ્યા આડત્રીસ કરવાની બદલે આવી રીતે વિભાજન કરીને આપણે સાદુરૂપ આપી શકીએ। તો જ્યારે આપણને એમ કીધું હોય કે ગુણાકારનું સરવાળા પર વિભાજન આ નિયમનો ઉપયોગ કરીને સાદુરૂપ આપો, તો ગણતરી આપણે આ જ રીતે કરવી પડે। આડત્રીસના ભાગ પાડ્યા એટલે ત્રીસ વત્તા આઠ, તો સરળ થઈ જાય, જો સાતનો ત્રીસ સાથે ગુણાકાર સીધું કરી શકીએ આપણે, સાત તેરી એકવીસ એટલે બસો દસ, સાત અઠા છપ્પન, વચ્ચે પ્લસના પ્લસ, બસો છાસઠ। હવે આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે એનો પહેલો દાખલો જોઈએ। સમબાજુ ત્રિકોણની લંબાઈને એલ વડે દર્શાવી આ એલનો ઉપયોગ કરીને સમબાજુ ત્રિકોણની પરિમિતિ દર્શાવો। તો સમબાજુ એટલે એવો ત્રિકોણ કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય, એટલે એને નિયમિત ત્રિકોણ કહેવાય। સમબાજુ ત્રિકોણ એટલે એવો ત્રિકોણ કે જેમાં ત્રણેય બાજુના માપ સરખા હોય। માની લ્યો કે અહીંયા આપણે લઈએ એલ, તો ત્રણેય બાજુનું માપ એલ 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 જેટલું થાય। તો હવે કેમ લખવાનું જો, તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર, સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણને ત્રણ બાજુ હોય અને ત્રણેય બાજુનું માપ સરખું છે, એલ 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 એટલે ત્રણ વખત સરવાળો કરું, એલ પ્લસ એલ પ્લસ એલ એટલે ઈ થઈ જાય થ્રી એલ, ત્રણ વખત એલ થ્રી એલ। એવી રીતે બીજું નિયમિત ષટકોણ, એવો ષટકોણ કે જેની છ બાજુ સરખી હોય, છે બાજુ સરખી હોય એવો ષટકોણ, છ બાજુ હોય ષટકોણને, તો બધી બાજુનું માપ એલ છે, તો છ વખત એલ આવે, તો નિયમિત ષટકોણની પરિમિતિ, નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર સિક્સ એલ, સિક્સ એલ, છ વખત એક બે ત્રણ ચાર પાંચ છ એટલે સિક્સ એલ।
ત્રીજો દાખલો, છ સપાટી અને દરેક સપાટી ચોરસ હોય તેવો ત્રિપરિમાણીય ઘન આકૃતિમાં દર્શાવેલ છે. ઘનની ધારની લંબાઈને એલ વડે દર્શાવી આ ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર મેળવો. જો હું ઘન દોરું છું અહીંયા, બધી સપાટી એની ચોરસ છે, ત્રિપરિમાણમાં દોરવાની હોય આ આકૃતિ. આવી રીતે તો બધી બાજુનું માપ એલ જ છે. જો આ એલ, આ એલ, આ એલ, આ એલ, બધી બાજુ એલ. તો આપણે ગણવાની છે કેટલી બાજુ થાય ખાલી. તો અહીંથી ગણવાનું ચાલુ કરું છું. જો આ એક, બે, ત્રણ અને આ ચાર. તો આ નીચેની ચાર ગણાઈ ગઈ, હવે ઉપરની ચાર, પાંચ, છ, સાત, આઠ. આઠ થઈ ગઈ, હવે ઊભી બધી, નવ, દસ, અગિયાર અને બાર. કુલ બાર બાજુ હોય. તો અહીં લખવાનું, કુલ લંબાઈ બરાબર બાર ગુણ્યા એલ, એટલે ટ્વેલ્વ એલ. બાર ગુણ્યા એલ, બાર વખત લંબાઈ આવે. ચોથો દાખલો, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતાં વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે. વર્તુળના કેન્દ્રમાંથી, જો અહીંયા વર્તુળનું કેન્દ્ર છે, આ કેન્દ્રમાંથી પસાર થતાં અને વર્તુળના બે બિંદુને જોડતો રેખાખંડ, એટલે આ વર્તુળ પરના બે બિંદુને જોડે છે, એટલે આ વ્યાસ છે. અને એ વ્યાસને સંકેતમાં દર્શાવાય ડી વડે. વ્યાસને સંકેતમાં લખાય ડી વડે, ડાયામીટર. વ્યાસને સંકેતમાં ડી વડે દર્શાવાય. આકૃતિમાં એ બી એ વર્તુળનો વ્યાસ છે, આ એ બી છે એ વ્યાસ છે, અને સી છે એ વર્તુળનું કેન્દ્ર છે. અને આ સીથી પી સુધીનું આટલું જે અંતર છે એને કહેવાય ત્રિજ્યા આર. તો આય ત્રિજ્યા આર થઈ ને આય ત્રિજ્યા આર થઈ. તો વ્યાસ હોય, વ્યાસ એમાં ત્રિજ્યા બે વખત આવે, અડધી અડધી, આર આર બે વખત વ્યાસની અડધી થાય ત્રિજ્યા. તો આર આર, તો વ્યાસ ડી બરાબર લખાય બે ગુણ્યા ત્રિજ્યા, ત્રિજ્યા બે વખત લેવાની, એટલે સૂત્ર બને ડી બરાબર ટુ આર. વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રિજ્યા, એટલે વ્યાસમાં ત્રિજ્યા બે વખત આવે, એટલે બે ગુણ્યા ત્રિજ્યા. પાંચમો દાખલો, ચૌદ, સત્યાવીસ અને તેરનો સરવાળો કરવાની આપણી પાસે બે રીતો છે. પહેલી રીત એ શું કરવાનું, તો કે સૌથી પહેલાં ચૌદ અને સત્યાવીસનો સરવાળો કરવાનો છે. ચૌદ અને સત્યાવીસનો સરવાળો પહેલાં કરવાનો, એટલે બેને ભેગા રાખવું આવી રીતે, અને પછી એના સરવાળામાં તેર ઉમેરવાના, પછી તેમાં તેર ઉમેરીશું આવી રીતે. તો ચૌદમાં સત્યાવીસ ઉમેરું એટલે પહેલાં એકતાલીસ મળે. એ એકતાલીસમાં પાછા તેર ઉમેરીએ એટલે ચોપન મળે. એવી જ રીતે બીજો જુઓ, પહેલાં શું કરવાનું, તો કે સત્યાવીસ અને તેરનો સરવાળો કરવાનો, ચૌદને એમ નામ રાખવાના. તો ચૌદ અલગ રાખું અને સત્યાવીસમાં હું તેર ઉમેરું બીજી રીત પ્રમાણે. ચૌદ એમ નામ અને સત્યાવીસમાં તેર ઉમેરીશ તો મને અહીંયા મળશે ચાલીસ. તો ચાલીસ મળશે આપણને, અને પછી એમાં ચૌદ ઉમેરો તોય જવાબ તો ચોપન જ આવે. એટલે ગમે તે રીતે સરવાળો કરો, પરિણામમાં કાંઈ ફેર પડતો નથી. તો આના ઉપરથી એક નિયમ બનાવી શકીએ ત્રણ સંખ્યા માટે, કે એ પ્લસ બી, પહેલાં એ અને બીનો સરવાળો કરી નાખો અને પછી એમાં સી ઉમેરો, કે પહેલાં તમે બી અને સીનો સરવાળો કરી નાખો અને એમાં પછી ઉમેરો, તો પરિણામમાં કાંઈ ફેર પડતો નથી. અને આને કહેવાય સરવાળા માટે જૂથનો નિયમ. જેમ બે સંખ્યા માટે ક્રમનો નિયમ હતો એમ ત્રણ સંખ્યા માટે જૂથનો નિયમ આવે.
ए बी अने सी त्रण संख्याओ छे तो एना माटे जूथनो नियम। आवी ज रीते गुणाकार माटे पण लागू पड़े, जेम सरवाड़ा माटे जूथनो नियम लिखो एम गुणाकार माटे पण आपणे जूथनो नियम लखी शकीए।